નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કોરોના વિશે બે હજાર વીસમાં કોરોનાએ આખા વિશ્વને હચમચાવી દીધું હતું ત્યારે આપણા ભારત દેશમાં પણ ખૂબ ચિંતા હતી કોરોનાએ લોકડાઉન વેન્ટિલેટર ઓક્સિજન જેવી ઘણી બધી મુશ્કેલીઓ સર્જી ત્યારે આજે ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે તો ચલો આપણે વાત કરીશું શું કોરોના ફરીથી ઉથલો મારશે આજે દેશભરમાં ચિંતા છે કે કોરોના નવો વેરિયન્ટ એમિક્રોન બી એફ સેવન ચીન પછી ભારતમાં પણ દેખાતા તજજ્ઞો પણ ચિંતામાં મુકાયા છે તજજ્ઞોનું કહેવું છે કે કોરોનાનો આ નવો વેરિયન્ટમાં ચેપ લગાવવાની ક્ષમતા સૌથી વધારે છે તથા તેનો ઇન્ક્યુબિનેશન પીરિયડ ઓછો છે ચિંતા થાય તેવી વાત એવી છે કે કોરોનાએ ચીનમાં ફરી માથું ઊંચક્યું છે મંગળવારે ચીનમાં કોરોનાના ત્રણ લાખ ત્યાંશી હજાર એકસો પંચોતેર કેસ નોંધાયા છે ચીન ઉપરાંત જાપાન બ્રાઝિલ અમેરિકા ફ્રાન્સ દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે નવા કોરોનાના કેસમાં નવો સબ વેરિયન્ટ બી સેવન જોવા મળે છે ચિંતાની વાત એ છે કે દેશમાં પણ એમિક્રોનનો આ સબ વેરિયન્ટ બી સેવનના આ ત્રણ કેસો મળી આવ્યા છે જેમાં બે કેસ ગુજરાતના છે અને એક કેસ ઓરિસ્સાનો છે ગુજરાતના બે કેસમાંથી એક કેસ વડોદરાનો છે જેમાં અમેરિકાથી આવેલી મહિલામાંથી આ નવો સબ વેરિયન્ટ મળી આવ્યો છે ચીનમાં જે કોરોનાના કેસો મળી રહ્યા છે તેમાં પણ સૌથી વધારે કોરોનાનો નવો વેરિયન્ટ બી એફ સેવનના છે તેવું સૂત્રો કહે છે કે આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે તજજ્ઞોનું કહેવું છે કે કોરોનાનો આ નવો વેરિયન્ટ ચેપ લગાડવાની ક્ષમતા સૌથી વધારે છે તથા તેનો ઇન્ક્યુબેશન પીરિયડ ઓછો છે કોરોનાના આ નવા વેરિયન્ટ જેમને રસી લીધી છે તેમને પણ સંક્રમિત કરી દે છે એટલે તજજ્ઞો આ નવા વેરિયન્ટને કારણે ચિંતિત છે એફ સેવન યુરોપના દેશો જેવા કે બ્રિટન બેલ્જિયમ જર્મની ફ્રાન્સ અને ડેનમાર્કમાં પણ દેખાઈ ચૂક્યો છે હવે જ્યારે આ વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી થઈ છે ત્યારે દેશનું આરોગ્ય તંત્ર સતર્ક થયું છે હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કોવિડ સુરક્ષા અંગે તજજ્ઞોની મીટિંગ બોલાવી હતી અને કહ્યું હતું કે દેશમાં અત્યારે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો નથી પરંતુ દુનિયાભરમાં અને ખાસ કરીને પડોશી દેશ ચીનમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા કોરોનાના કેસો પર સતત નજર રાખવી જરૂરી છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ અંગે ચેતવણી આપીને ખાસ જણાવી શકીએ કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવામાં આવે તેનું જીનોમ પૃથકરણ ખાસ કરાવે જેના કારણે કયા પ્રકારનો વેરિયન્ટ દેશમાં પ્રસરી રહ્યો છે તેની જાણ થાય વડોદરામાં અમેરિકાથી સપ્ટેમ્બરમાં આવેલ મહિલાને શરદી ખાંસીની તકલીફ વધી જતાં કોરોના ટેસ્ટિંગ કરાયું હતું અને તેનું જીનોમ પૃથક્કરણ કરવા સેમ્પલ મોકલી અપાયું હતું જેના કારણે જીનોમ ટેસ્ટિંગથી ખબર પડી કે આ મહિલા કોરોનાનો વેરિયન્ટ બીએફ સેવનથી સંક્રમિત છે વડોદરાથી આવેલી આ મહિલાએ ફાઈઝરની કોરોના વેક્સિનના ત્રણ ડોઝ લીધા હતા તેમ છતાં આ એકસઠ વર્ષની મહિલા કોરોના સંક્રમિત થઈ હતી દેશમાં મોટાભાગે કોરોના વેક્સિનના બે ડોઝ લોકોને મળી ગયા છે ત્રીજા ડોઝ માટે હજુ મોટા ભાગના લોકો બાકી છે આ સંજોગોમાં દુનિયામાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેના કારણે દેશમાં પણ ગભરાટનો માહોલ છે દેશમાં કોરોના વાયરસ પર નજર રાખવા માટે બનાવાયેલું ગ્રુપ જીનોમ કન્ઝર્વેટિવ નેટવર્ક ફરી પાછું એક્ટિવ થયું છે આઈ સીઓજીના અધ્યક્ષ ડોક્ટર એન કે અરોરાએ જણાવ્યું હતું કે તમામ રાજ્યોને કોરોનાના કેસોના સેમ્પલ મોકલવાનું કહી દેવાયું છે જો કે ચીનની જેવી સ્થિતિ ભારતની નહીં થાય તે અંગે જણાવતા ડૉક્ટર અરોરાએ જણાવ્યું હતું કે દેશમાં ઉચ્ચ કક્ષાની જાગૃતતાના કારણે કોરોનાનો નવો વેરિયન્ટને ટ્રેક કરી શકાશે લોકોને ગભરાવાની જરૂર નથી માત્ર કોરોનાના વેરિયન્ટ્સ પર નજર રાખવાની જરૂર છે દેશમાં વેક્સિન પ્રોગ્રામ પૂરી તરહ સફળ થયો છે અને તેના કારણે દેશમાં આપણે કોરોનાને કાબૂમાં રાખી શકીએ છીએ જોકે અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ કેવો વ્યવહાર કરશે તેવું કહેવું મુશ્કેલ છે અને એટલે જ આપણે સાવચેતી રાખવી પડશે ચીનની પરિસ્થિતિ અંગે ડોક્ટર અરોરાએ કહ્યું કે ચીનની પરિસ્થિતિ અંગે કંઈ પણ કહેવું ખૂબ મુશ્કેલ છે ચીને પોતાની ઝીરો કોવિડ નીતિ બંધ કરી દીધી છે અને ફરી પાછું કોરોનાના કેસોને ઘટાડવા કામે લાગી ગયું છે ડૉક્ટર અરોરાએ ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસ દેશને સરહદો ઓળખતો નથી કે તેનું પાલન કરતો નથી એટલે આપણે વધારે સતર્ક રહેવાની જરૂર છે કોરોનાના મ્યુટેશન અંગે ડૉક્ટર અરોરાનું કહેવું છે કે પુનામાં આવેલી જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ દ્વારા એમ આર એન એ વેક્સિનનો ટ્રાયલ તેના છેલ્લા ચરણમાં છે આ વેક્સિન કોરોનાના નવા મ્યુટેશનના પડકારનો સામનો કરવા એક શક્તિશાળી હથિયાર પુરવાર થઈ શકે છે હાલના તબક્કે તો ડૉક્ટર અરોરાએ ભારતમાં ફરી પાછા કોરોનાના કેસોની સંખ્યામાં એકાએક વધારો થવાની શક્યતાને નકારી કાઢી છે અને જણાવ્યું છે કે કોરોના સામે તંત્ર એલર્ટ થઈ ગયું છે જેના કારણે દેશમાં કેસો વધવાની સંખ્યા ખૂબ જ ઓછી છે દેશના આરોગ્ય મંત્રીની બેઠકમાં ભાગ લીધા બાદ નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉક્ટર વી કે પોલે પણ જણાવ્યું કે દેશમાં સતર્કતા જરૂરી છે અને ભીડભાડવાળી જગ્યાએ સિનિયર સિટીઝનોએ માસ્ક પહેરવો આવશ્યક છે ડૉક્ટર પોલે જણાવ્યું હતું કે અમે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છીએ દેશમાં અત્યારે માત્ર સત્યાવીસથી અઠ્યાવીસ ટકા લોકોએ પ્રિકોપ્શન ડોઝ લીધો છે અને સિનિયર સિટીઝન્સને વિનંતી કરીએ છીએ કે તેઓ તાકીદે પ્રિકોપ્શન ડોઝ લે જે લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો લીધો નથી તેમણે પણ બૂસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરાઈ છે એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર રણજીપ ગુલેરીયાએ કહ્યું હતું કે શિયાળામાં આપણે સૌએ વધારે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે શરદી અને તાવની આ સિઝન છે દરમિયાન કોરોના મુદ્દે પણ રાજકારણ રમાઈ રહ્યું છે કોરોનાની પરિસ્થિતિમાં રેલી અને પદયાત્રા જેવા પ્રોગ્રામો અટકાવવા દેશના સ્વાસ્થ્ય મંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખ્યો છે તેની ટીકા થઈ રહી છે કોંગ્રેસનું કહેવું છે કે સરકાર કોરોના પ્રોટોકોલની જાહેરાત કરે તેનું અમે પાલન કરીશું પરંતુ નિયમ બધાને લાગુ પડવા જોઈએ ભાજપના નેતાઓ પણ રેલીઓ અને સભાઓ યોજે છે ત્યારે તેમણે પણ પત્રો લખવા જોઈએ તેવી માગ પણ કોંગ્રેસ દ્વારા કરાઈ છે તો મિત્રો આપણે કોરોનાથી ગભરાવાની જરૂર નથી આપણે ફક્તને ફક્ત સતર્કતા રાખવાની જરૂર છે તો આપણે કોરોના સામે લડવા માટે માસ્ક અવશ્ય પહેરીએ સેનિટાઈઝર અથવા સાબુનો ઉપયોગ કરીએ કોઈ લગ્ન સમારોહ પાર્ટી જેવા મેળાવડામાં જવાનું ટાળીએ વિદેશ યાત્રા કરવાનું તો બિલકુલ ટાળીએ શરદી ઉધરસ ખાંસી જેવા લક્ષણો હોય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવીએ જો વેક્સિન લેવાની બાકી હોય તો વેક્સિન લઈ અને સમયસર બુસ્ટર ડોઝમાં આળસ ના કરીએ કોવિડ સંદર્ભે સરકારી ગાઈડલાઇનનું ચોક્કસપણે પાલન કરીએ આપણે ગભરાવાની જરૂર નથી આપણે આપણી રીતે જ સતર્કતાથી કોરોના સામે લડવાનું છે બજારથી અથવા કોઈ કોઈપણ ભીડભાડેવાળી જગ્યાએ ગયા પછી ઘરે આવીને આપણે આપણા સાબુથી હાથ ધોવાનું રાખીએ થેન્ક યુ